नमस्कार मित्रों, तो आज आप कई नव करवा भेगा थे। तो मने मारा अंगत मित्रों अने विद्यार्थियों घणीवार कह्युं छे कि सर, तमे घणुं मस्त रीते स्टोरी टेलिंग करो छो। मारा मित्रों पण कहे यू आर वेरी गुड स्टोरी टेलर। तो मने एवुं थयुं के चालो, कदाच हशे कशुं सांभळवानुं गमतुं हशे तो आपणे कंई अलग करीए। तो हूँ आजे एक वार्ता कहेवा भेगा थयो छुं। ओके, चालो तो एक वार्ता छे, खूब सरस वार्ता छे, घणुं शीखवानुं मळे एवी ज वार्ताओ आपणे डिस्कस करीशुं ज्यारे पण डिस्कस करीए। हा, तो आ वात छे हीरो ना कोनी वात छे हमणां डिस्कस नहीं करी, हीरोनी एंट्री पछीथी ज राखशुं। तो आज एम मजा आवशे ने, रुवाटा उभा थई जाय। हाँ, तो त्रिवेंद्रम ना दरिया किनारे, तिरुवनंतपुरम त्रिवेंद्रम केरलानुं कैपिटल छे, खबर ज हशे मित्रों तमने। तो एना दरिया किनारे एक माणस, उमर लायक माणस थोड़ो, तो ए भगवद गीता वाँचता दरिया किनारे। तो एटलामां एक छोकरो आयो जे कॉलेजियन हतो, कॉलेज पास करी होय अने जॉबनी शोधमां होय एवो एक टैलेंटेड छोकरो आयो। बाजूमां बैठो, जोयुं के शुं करो छे, शुं करे छे आ। तो एमने कह्युं, तमे खोटुं ना लगाड़ो, तो एक वात कहूं। तो के आ तमे जे भगवद्गीता वाँचो छो, तो जूना जमानाना लोको આવી આજના આ યુગમાં, સાયન્સના યુગમાં જે જૂના જમાનાના લોકો હોય એ લોકો આવી જૂની જૂની ભગવદ્ગીતાની એવી ચોપડી વાંચે? સાયન્સના આ યુગમાં, ટેકનોલોજીના આ 21મી સદીમાં તમને આમાંથી શું શીખવા મળે છે? આટલો જ સમય જો તમે સાયન્સને આપ્યો હોત તો કદાચ તમે આ દેશ માટે કશું કરી શક્યા હોત જે અમારી જનરેશનને કામ લાગે। તો પછી પેલા ભાઈ તો કંઈ બોલ્યા નહીં અને પૂછ્યું એમણે કે કોણ છે તું, ક્યાંથી આવ્યો છે? તો પેલો ભાઈ બોલ્યો કે હું એક સાયન્સ ગ્રેજ્યુએટ છું અને કોલકાતાથી આવ્યો છું। મારે બાર્કમાં, એટલે કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, એમાં મારે મારું કેરિયર બનાવવું છે। તમને લોકોને ખબર જ હશે, કદાચ ના ખ્યાલ હો, આગળ જતાં ખ્યાલ આવશે। જેમ જેમ મોટા થશો, ભણશો, તો ત્યારે ખ્યાલ આવશે કે ઈસરો શું છે, ડીઆરડીઓ શું છે, બાર્ક શું છે। ઓકે, એક લેવલની ઓર્ગેનાઇઝેશન્સ છે આપણા ઇન્ડિયાની, આપણા ઇન્ડિયાની એવી ઓર્ગેનાઇઝેશન્સ છે જેના પર ગર્વ બધા જ ભારતીયો અને જે ભારતીયો બહાર વસે છે એ લોકોને પણ છે। તો એ છોકરાએ કહ્યું કે મેં આવી રીતે બાર્કમાં જોઈન કરવા, કેરિયર બનાવવા માટે આવ્યો છું, ને એણે એનું ઇન્ટ્રોડક્શન આપી ને પછી ફરીથી એ તો એની વાતમાં ચાલુ થઈ ગયું કે હું તમને હજુ કહું છું કે આવી બધી ચોપડીઓ વાંચવામાં તમે તમારો સમય વેડફો ના, કશું ફાયદો થવાનો નથી આ બધી ચોપડીમાં છે। આ બધું ચોપડીઓ જ્ઞાન ચોપડીઓમાં જ સારું લાગે। હમણાં ટેકનોલોજીના જમાનામાં તમે આનો કોઈ પર્યાય કે એવું કંઈ તમે કરીને મને બતાવો, એનો ઉપયોગ કરીને બતાવો તો હું માન, તો બધું ચોપડીમાં સારું લાગે। એના કરતાં તમારો સમય સાયન્સને ફાળવો, ટેકનોલોજીને ફાળવો, કોઈની સેવામાં ફાળવો, તો આ દેશનું થોડું ભલું થાય। મારા ખ્યાલથી તમારે એવું કરવું જોઈએ। તો પેલા માણસ કંઈ બોલ્યા વગર જ હસ્યા અને પછી એમનો સમય થઈ ગયો હતો જવાનો, તો એ ઊભા થયા। તો એ જેવા જ ઊભા થયા તો તરત જ ચાર પોલીસવાળા એમને આવીને, પોલીસવાળા મીન્સ સિક્યુરિટી ગાર્ડ્સ, તો તરત જ ચાર સિક્યુરિટી ગાર્ડ એમની પાસે આવીને ઊભા રહી ગયા અને વિધિન ફ્યુ સેકન્ડ્સ તો એક ગાડી આવી, એકદમ મસ્ત નવી નક્કોર એમ ચકચકાટ ગાડી આવી,
ને એમને માટે ઊભી રહી ગઈ. તો પેલો છોકરો તો ચોંકી ગયો કે અરે કોણ છો તમે, આવું કોણ છો તમે ખરેખર? તો પછી પેલા સજ્જને જવાબ આપ્યો, અરે બેન ભાઈ, જી સ્કૂલ સે તુમને જબ સીખા હૈ ના, ઉસકા હેડમાસ્ટર આજ ભી મુઝસે ટ્યુશન લેતા હૈ. એવું જ કહેવાય ને, તો પેલો ડાયલોગ નથી, ડોન્ટ ટીચ યોર ફાધર હાઉ ટુ મેક ચાઇલ્ડ. ચાલો ચાલો પાછા સ્ટોરી પર આવીએ. તો પેલા છોકરાએ કહ્યું કે કોણ છો તમે, આ બધું શું છે, આ સિક્યુરિટી ગાર્ડ, આ ગાડી કોણ છો તમે? પેલા સજ્જને જવાબ આપ્યો, માય નેમ ઇઝ ડોક્ટર વિક્રમ સારાભાઈ, ધ ચેરમેન ઓફ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. એ બીજા કોઈ નહીં પણ ડોક્ટર વિક્રમ સારાભાઈ હતા. એ છોકરાને જે ઓર્ગેનાઇઝેશનમાં એનું કેરિયર બનાવવું હતું એના ચેરમેન હતા એ ડોક્ટર વિક્રમ સારાભાઈ. તમે બધા જાણતા જ હશો પર્સનાલિટી વિશે, કે એમની શું પર્સનાલિટી હતી. ઘણા બધાને ખબર નથી ને, હું એમાં મને પણ ઇન્ક્લુડ કરું છું, મને પણ બહુ સમય પછી ખ્યાલ આવ્યો હતો જ્યારે એમનું નામ તો બહુ સાંભળ્યું, એમનું મતલબ કે એમનું લેવલ, એમનું એજ્યુકેશન, એમને જે દેશ માટે કર્યું છે તે બધું પહેલાં સાંભળી લીધું અને પછી મને પછીથી ખ્યાલ આવ્યો. અને મને ખાતરી છે કે તમને બધાને પણ કેટલાને ખ્યાલ નહીં હોય, વિક્રમ સારાભાઈ એ ગુજરાતી છે, આપણા અમદાવાદના છે. તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ એ ટાઈમે 13 ઓર્ગેનાઇઝેશન્સ હતી, 13th ઓર્ગેનાઇઝેશન્સ. એ 13 ઓર્ગેનાઇઝેશન્સમાં એમના નામની ઓર્ગેનાઇઝેશન્સ ચાલતી હતી. એ ઇન્ટરનેશનલી આંતરરાષ્ટ્રીય રીતે ભારતીય સ્પેસના ફાધર ગણાય છે, ફાધર ઓફ ધી સ્પેસ ઓર્ગેનાઇઝેશન્સ, ઇન્ડિયન સ્પેસ ઓર્ગેનાઇઝેશન્સ ફાધર એને પિતા ગણવામાં આવે છે. એટલે તમે અબ્દુલ કલામજીની ઓટોબાયોગ્રાફી સાંભળી હશે કે વાંચી હશે, તો એમાં પણ એમનું લેવલ એમનાથી સહેજ પણ ડાઉન નહીં હોય, એમના જેટલું જ હશે. તમે વાંચો, છોકરાઓ માટે તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, ડૉક્ટર વિક્રમ સારાભાઈ એ એવા પર્સનાલિટી છે, ગાંધીજી બધા બહુ છે, આપણે ધીરે ધીરે ડિસ્કસ કરીશું. તો એમનું તમે જીવન ચરિત્ર વાંચો તો ઘણું શીખવાનું મળે છે, ક્યાંથી એ પોતાના જીવનને અને દુનિયા સામે ભારતને ક્યાં લઈ ગયા એ શીખવા જેવું છે. એ આપણા ગુજરાતી હતા એ ટાઈમના પ્રાઇમ મિનિસ્ટરના હસ્તે એમને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો હતો, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ એમને એવા બંને એવોર્ડ્સ એનાયત થયા છે. તો એ ઘણા જ મોટા પર્સનાલિટી હતા. હવે તો સાયન્સ ફેર 2 વર્ષ પહેલાં અમે સ્કૂલમાં થી સ્ટેટ લેવલ પર જ્યારે ગયા હતા અમે વિજ્ઞાન મેળામાં, તો સ્ટેટ લેવલમાં નામ શું હતું, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, 147th સાયન્સ ફેર, મેથ સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન લાઈક. એમના નામે શું શું છે તમને ખ્યાલ નથી, તો એમની વિશે ઓટોબાયોગ્રાફી વિશે વાંચો, થોડી પ્રેરણા લો અને કંઈ કરો જીવન. બરાબર, તો સ્ટોરીમાં આગળ વધતા, હા સ્ટોરીમાં આગળ વધતા, ડૉક્ટર વિક્રમ સારાભાઈ જેવો એમનો પરિચય આપ્યો તો પેલો છોકરો તો રડતો રડતો નીચે પગ પર પડી ગયો અને કીધું, સર મને માફ કરી દો, સર મને માફ કરી દો, હું ગમે તેવું બોલી ગયો. તો વિક્રમ સારાભાઈએ જવાબ આપ્યો કે અગર સૃષ્ટિ છે તો સૃષ્ટિ કરતા પણ છે, જો ક્રિએશન છે તો ક્રિએટર પણ છે, કોઈ પણ ક્રિએશન ક્રિએટર વગર શક્ય જ નથી. તો એ મહાભારતનો સમય હોય કે જ્યારે મહાભારત કે એની પછીના સમયમાં તમે ભગવદ્ ગીતાનું વાંચન કરતા હોય, કે આ 21મી સદી હોય ને ત્યારે તમે ભગવદ્ ગીતાનું વાંચન કરતા હોય, એ સમયમાં ભલે તમને તફાવત જાણવામાં મળે પણ એ ચોપડી, એ જ્ઞાન તમને હમણાં પણ વાંચો તો એવું જ લાગશે અને એટલું જ ઉપયોગમાં આવશે એવું પેલા છોકરાને સમજાવ્યું અને પછી એમણે ત્યાંથી વિદાય લીધી. તો આ તો હતી આપણી પ્રથમ સ્ટોરી, આપણી માર્ગદર્શક પર
પ્રથમ વાર્તા આવી વાર્તા હું કરતો રહીશ નાની ટચુકડી મોટિવેશનલ કે જે તમે સાંભળો તો હું તમને સંભળાવું મારું પણ રિવિઝન થાય મને પણ કંઈ શીખવા મળે તમને પણ કંઈ શીખવા મળે અને આપણે પણ આપણા સમાજ માટે આપણા દેશ માટે આપણા પરિવાર માટે કંઈ કરીને જઈએ બરાબર છે ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું બધા સાચવજો COVID-19નો સમય ઘણો કપરો છે 1920 અને 21માં પણ ખાસું ઘણું થઈ ગયું છે પણ વેક્સિન માટે તમે એલિજિબલ હો તો વેક્સિન લેજો અને સેનિટાઈઝ કરજો સોશિયલ ડિસ્ટન્સ રાખજો સ્ટે હોમ સ્ટે સેફ ચાલો મળીશું ફરીથી ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ